તમને કહું પશુઓની દુનિયામાં ક્યારેક નજર કરજો તો પશુઓમાં પણ તમને દેખાશે સંવેદના હોય છે એક પંખીનું બચ્ચું કદાચ મરી જાય ને નાનું બચ્ચું તમે જોજો ચારે બાજુ બીજા બધા પંખીઓ ઘેરાય વર્ષ જાણે એમનું બેસણું બેસે અને પછી ચીચિયારીઓ ને કીખીયારીઓથી આખું આકાશ ગજવી આ પંખીની સંવેદના છે તમારી પાસે આવી સંવેદના તમે ગાડી લઈને જતા હો છો તમારી વાત કરા એમ નથી તમારી પાસે વધુ પડતી બુદ્ધિ વધુ પડતી સંપત્તિ આ બેના કારણે તમે એટલા બધા ફાટી નીકળ્યા છો તમારામાં સંવેદનાનો હોય છાંટો રહ્યો નથી ગાડી લઈને તમે જતા હોય રોડ ઉપર કોકનું એક્સિડન્ટ થયું હોય તમે ઉભા રહ્યો ખરા જવા દો ને ઉભા રહેશું તો ફસાઈ જશું અને માની લો કે આગળ ગયા પછી તમારી વાઇફનો ફોન આવે છોકરાનું એક્સિડન્ટ થયું ક્યાં અને તમને ખબર પડે કે જે રોડ પરથી પસાર થયો જ્યાં બધા ઘેરીને ઉભા હતા એ બીજો કોઈ નહોતો મારો હતો ત્યારે શું થાય ત્યારે શું થાય તમારો છોકરો તમને લાગે તમારો કોકનો દીકરો તમને તમારો નથી લાગતો કોકનો દીકરો પણ જે દિવસે તમને તમારો લાગશે કોકની પીડા જયારે તમને તમારી પીડા લાગશે તે દિવસે સમજો તમે સંવેદના સ્વામીશ સ્વામીશ કીકાભાઈ પ્રેમચંદ નું નામ સાંભળ્યું મુંબઈ વાળા જરા આંગળી ઊંચી કરો એ પછી તમને પૂછું મુંબઈ ગળા બસ બે જ આવ્યા છે મુંબઈ વાળા હા ભીવંડી મુંબઈ ના ગણાય તમે તો મુંબઈમાં નહીં નહીં મહારાષ્ટ્રમાં નહીં તો ક્યાં ના છો તમે મુંબઈની અંદર ભાઈગલાની પાસે રાજાભાઈ ટાવર છે જોયું છે આ રાજાભાઈ ટાવર કોણે બાંધ્યું ખબર કોચ નહીં અમારે શું લેવા દેવા બાંધનારો બાંધે એમાં મને શું મળવાનું બસ આ સ્વાર્થી કાંઈ સમજવાનું જ નહીં જૈનોએ એટલા સ્થાપત્યો બાંધ્યા છે એની જૈનોને ખબર નથી આખા ગામની પંચાયત કરો છો હમણાં શું બને છે સરદારનું સ્ટેચ્યુ ઓફ કંઈ મળવાનું તમને એનો આખી બાયોગ્રાફી યાદ હશે આટલા ફૂટ ઊંચું છે ને આટલા ફૂટ પોળું છે આટલું સ્ટીલ વપરાયું ને આટલું લોખંડ વપરાયું ને આટલા આમ છે ને તેમ છે કંઈ મળવાનું છે રાજાભાઈ ટાવર કીકાભાઈ પ્રેમચંદે બંધાવ્યું કીકાભાઈ પ્રેમચંદ માટુંગામાં હોસ્પિટલ છે હોસ્પિટલ બરાબર યાદ રાખવાનું એ આપણા કામની છે ને કોક દાડો તો જવું પડશે કીકાભાઈ પ્રેમચંદ જૈન હતા દાદા ગુરુદેવ પ્રેમસુરેશ્વરજી મહારાજના પરમ ભક્ત હતા આ કીકાભાઈ પ્રેમચંદ સટોડિયો માણસ ધંધામાં સટ્ટા કર મેળવે તો લાખો ને ઉડે તોય તમારા બધા અનુભવ જ છે હવે તમને કાંઈ સમજાવવાની જરૂર નથી એક વાર સટ્ટામાં ઉઠી ગયા એ જમાનામાં લાખો રૂપિયામાં ઉઠી ગયા અને બરાબર એ જ વખતે ગુજરાતની અંદર ગામડાનો એક માણસ હજારોમાં ઉઠ્યો હતો એને સમાચાર મળ્યા કીકાભાઈ બહુ લાખોમાં ઉઠી ગયા છે એને તો લાવ આપણે તો હજારમાં જ ઉઠ્યા છે જઈએ મુંબઈ અને કીકાભાઈને સાંત્વન જો આ માણસ હા એક વેદના છે ને એ બીજો વેદના જેને થઈ હોય ને એને જ ખબર પડે કે વેદના શું છે સ્ત્રીની વેદના સ્ત્રી જ ઓળખી શકે પુરુષ નહીં જાણી શકે આ માણસ ઉપડ્યો મુંબઈ કીકાભાઈ પ્રેમચંદ અંધેરી પાર્લાની વચ્ચે ક્યાંક જુહ પાસે રહેતા હશે બંગલામાં ગેટ પાસે જઈને ઉભો રહ્યો અંદર તો એન્ટ્રી ના મળે ગુજરાતના ગામડાનો માણસ હવે જોયા કરે કીકાભાઈ ક્યારે બહાર નીકળે એમાં કીકાભાઈની નજર પડી એ બહાર આવ્યા કેમ ક્યાંના છો ભાઈ કેમ આવ્યા છો ઓલાને થયું આ સામે પોતે જ આવી ગયા થોથવાઈ ગયો નહીં નહીં ગામડેથી આવું છું પણ સેના માટે બોલો તો ખરા આ આ સાંભળ્યું કે તમને જરા નુકસાન થયું છે તો મેં કીધું હાલો તમને જરા સાંત્વન આપતો છે પ્રોબ્લેમ થયો અને એન્ટાનિયામાં પહોંચી જાવ એના સારી ઘટના છે કે કભર એને અંદર લીધો સારું કોઈ સગુવાળું સાંત્વન આપવા નથી આવ્યો આ ગામડાનો માણસ મને અહીંયા સુધી તમે કેવી રીતના ખબર પડી શેઠ મને તકલીફ આવી આપણે સમદુખીયા થઈ ગયા તો મને થયું થોડું બે પાંચ હજારમાં હું લોસમાં ગયો છું એમાં મને ટેન્શન થાય કીકાભાઈ લાખોમાં ગયા તો એમને કેવું થતું હશે એટલે તમને સાંત્વન આપવા ચાલ્યા કરે આ તો બધું ચાલ્યા કરે આવશે કીકાભાઈ ને થયું ગજબ નો માણસ ગઈ હવે હું નજીક કહીશ બોલ તું કેટલામાં ઉઠ્યોસ ઈ કે આપણા પાંચ સાત હજાર કીકાભાઈ અંદર ગયા સાત હજાર લઈ આવ્યા કવરમાં લે ઓલો ચોંકી ગયો અરે હું તમને સાંત્વન આપવા આવ્યો છું રૂપિયા લેવા નથી આવ્યો કીકાભાઈ દોસ્ત આજે સાંત્વન પણ ક્યાં કોઈ આપવા છે હવે સાંભળજો આ ગામડો ગામડાનો માણસ ગામડીયો કેશ શેક પણ હું તો મારું ફોડી લઈશ તમને કેટલું મોટું નુકસાન શું કામે તમે મને આપો છો રાખો ને તમને કામ લાગશે અને કીકાભાઈ સામે ડાયલોગ માર્યો દોસ્ત મોટાઓ ઉઠે ને તો મોટામાં જ ઉઠે એ ઉઠે ભલે મોટામાં પણ નાનાઓને સહાય તો કરી શકે લઈ જા તારું દેવું પૂરું કર મારું તો થઈ પણ આ સંવેદના મારી વેદનામાં તમે સહભાગી બનો ને ત્યારે સંવેદના થાય